મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3માં ઉભરાતી ગટર સમસ્યાને લઈને રહીશો ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. આજરોજ સ્થાનિકોની ધીરજ ખૂટતા આ વોર્ડ નંબરના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાની અગવાનીમાં નગરપાલિકા આવીને હલ્લાબોલ કર્યો હતો. અને ચોમાસા પૂર્વે ગણતરી એવી છે કે ભાઈ જેટલી જેટલી લાઇનોમાં ક્લોક છે એ બધી સફાઈ કરી આપે. સાવસર પ્લોટ, લાઠી પ્લોટ એમાં 84માં મેં જાણ્યું કે ગટર બની છે. એ વખતે ઇન્ડિવિજ્યુઅલ મકાન પ્લોટ હતા. એના પછી નગરપાલિકાની અંદર હતા, 12 વાગ્યા સુધી કોઈ હાજર નથી. નગરપાલિકાની અંદર જે પ્રમુખ હોય પ્રમુખની હાજરી નથી. ચીફ ઓફિસર સાહેબ ને અમે ફોન કરી બોલાવ્યો, જો તમે નહીં આવો ત્યાં સુધી અમે નગરપાલિકા છોડશું નહીં. ત્યારે ચીફ ઓફિસર સાહેબ આવ્યા. અત્યારે સાહેબો ને અમારી સાથે અમને એવી ખાતરી આપી છે કે અમે તમારા વિસ્તારમાં આવી અને જે જગ્યાએ જોવાનું હોય જગ્યાએ અમે જોવા પણ આવી છીએ. અને આ આ આવી રજૂઆત અમે કેટલી વાર કરી. અમારી એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે બાથરૂમની અંદર કોઈ પાણી ઢોળે તો એ સીધું સંડાસની અંદર ઉભરાય, સંડાસની અંદર પાણી ઢોળે તો એ ચોકડીની અંદર ઉભરાય. આજે માણસ માણસ તરીકે નહીં પણ હું એવું ચોક્કસ કહે કે ભૂંડળા તરીકેનું જીવન આજે અમારો વિસ્તાર જીવી રહ્યો છે. તો અમારો વાંક શું? મોરબી નગરપાલિકાના ટેક્સ વેરો આપી તો નગરપાલિકાની કોઈ જવાબદારી ન આવે? શું નગરપાલિકાની જવાબદારીમાં ન આવે કે માણસો આટલા હેરાન થાય છે તો કોઈને કાંઈ એના માટે ધ્યાન નહીં દેવાનું? અત્યારે તમે અમારા વિસ્તારે અત્યારે જુઓ તો અમારા વિસ્તારની અંદર અમને તો એવી બીક છે કે ક્યાંક અત્યારે જે મહામારીની રોગચાળો ફેલાઈ ગયો છે તો એ ક્યાંક કોરોનાનો અમારા વિસ્તારની શરૂઆત ન થાય તો એ શરૂઆત થશે એની જવાબદારી કોની? એ જવાબદાર મોરબી નગરપાલિકા બનશે, આરોગ્ય તંત્ર બનશે તો કોણ કરશે? અમને કોઈ સાંભળવાનું નથી. જેના કારણે આજે મોટી સંખ્યામાં આ માતા બહેનો ઉપસ્થિત થયા છે. સવારથી ઉઠી અને સાંજ સુધી પાણી સાથે કોને કામ કરવાનું? માતાઓ બહેનો દીકરીઓને, અમારી માતાઓ બહેનોને અમારે શું આ કરવા માટે અમે જન્મ લીધો છે? અમારી કોઈ એક રજૂઆત સાંભળવાનું નથી. આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. અત્યારે સાહેબે અમને બાંયધરી આપી છે કે તમારો પ્રશ્નનું નિવારણ અમે કરી દેશું. જો આ પ્રશ્ન અમારો નિવારણ નહીં થાય તો અતિ ગંભીરમાં ગંભીર આયોજિત કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. અને અમારું એવું પણ આયોજન છે તો અમે આ નગરપાલિકાએ આવી અને અહીંયા બેસી અને સાહેબની સાથે અમે પણ આરામ જ કરશું, કેમ કે આ નગરપાલિકાને આરામ કરવા સિવાય બીજું કોઈ કામ છે નહીં એવું અમને સ્પષ્ટ દેખાય. નગરપાલિકાના કર્મચારી આવે આવે એટલે એક હળીઓ મારે, પછી એના જે ઉપલા માણસો હોય એને પૂછે કે આપણે આ હળીઓ મારવા જવો છે તો હવે આ નાનો હળીઓ માર્યો એને 700 રૂપિયા લઈ કે 800 રૂપિયા લઈ, પાણીનો ટાંકો ભૂગર્ભ ભરાઈ ગઈ છે આ ભરવા જવું છે તો એના 5000 રૂપિયા લેશું કે એથી ઓછા લેશું તો કે ઓળખીતા હોય તો 3000-3500માં લઈ લઈએ. આ પરિસ્થિતિ અત્યારે નગરપાલિકાની અંદર અને હું છાતી ઠોકીને કહું છું કે આ કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, આ કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. અને આ અમારો વિસ્તાર આખો હેરાન છે એવું નથી, આખી મોરબીની જનતા હેરાન છે. આખું મોરબીની પથારી ફેરવી નાખી છે આ લોકોએ, જેને કોઈ પણ જાતની આવડત નથી આવા પ્રમુખ ન હાલે. અને ખરેખર તો રાજીનામું દઈ દેવું જોઈએ કે જો તમને ખબર નથી પડતી કે પ્રજાનો પ્રશ્ન શું છે, પ્રજાને તકલીફ શું છે, પ્રજાનો દુખાવો શું છે, જો તમને એની ચિંતા ન હોય તો તમને આ પ્રમુખ પદ ઉપર બેસવાને તમે લાયક નથી. તમારે રાજીનામું દઈ દેવું જોઈએ અને મોરબીની જનતાને આમાંથી છુટકારો દઈ દેવો જોઈએ. અરુણોદય નગરમાં એવી પરિસ્થિતિ છે, ફરિયામાં ઢીંચણવાળા પાણી ભરાઈ જાય, નળનું પાણી આવે તો નકરી ગટર આવે અને વરસાદના પાણી આવે તો ફરી ઘરમાં ફરિયામાં ભરાઈ જાય. કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને અંતર તંતર પંતર આવું ખોટું છે. અને ઉઠીને અમારે કાઉન્સિલર આગળ જવાનું, ઉઠીને હવારમાં એને બ્રશ નહીં કરવા દેવાનું, અમારું કંઈક કરો, અમારું કંઈક કરો. કોઈ કોઈ સાંભળવા વાળું નથી. નગરપાલિકાએ 10-10 વાર આવી સાંભળે નહીં, મહિનામાં 10 વાર આવી તો સાંભળે નહીં, લખાવીને વહી જાય તો સાંભળે નહીં, એના માણસો આવે તો સાંભળે નહીં. અમારે જવું શું, કરવું શું? અમે અહીં આપવા શું પર ઉતરશું ને અહીં પડ્યા રહીશું નગરપાલિકા? આનો અમારે તાત્કાલ નિકાલ જોઈએ કંઈક. હા, એટલે વોર્ડ 3માં જે ભૂગર્ભની લગતી સમસ્યા છે એના માટે આજે ડેલિગેશન રજૂઆત કરવા માટે આવેલું અને એમાં મુખ્ય પ્રશ્ન
બે ત્રણ કુંડીઓ તૂટી ગઈ છે જેના કારણે ઘરોમાં પાણી આવે છે અને ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ નથી થતો તેવી રજૂઆત હતી. હાલ તરત જ આપણે સ્થળ ઉપર જઈ રહ્યા છીએ અને એક વખત સફાઈ કરાવીને પછી જે કુંડીઓ જર્જરિત થઈ છે એને મરામત કરી નવીન કુંડીઓ બનાવીએ તો સમસ્યાનો ઉકેલ કરી શકાય એવું રહીશોએ જણાવ્યું છે અને એ પ્રમાણે પાલિકા કાર્યવાહી કરવા માંગે છે કે કરવામાં આવનાર છે.